સ્વામીશ્રીની વિશેષતા હતી કે ક્ષેત્ર અલગ અલગ હોય પણ બાપા જે માર્ગદર્શન આપે સૈદ્ધાંતિક માર્ગદર્શન આપતા. પાયાના સિદ્ધાંતો એમના જીવનમાં એટલા સ્પષ્ટ હતા, જેમ ગણિતની અંદર કોઈ એક સૂત્ર બરાબર ફાવી ગયું હોય તો કોઈ પણ દાખલો ઉકેલી શકાય, એમ પ્રમુખ સ્વામી મહારાજની પાસે જીવનના એવા રહસ્યમય સૂત્રો હતા અને એ સિદ્ધાંતોની એટલી બધી સ્પષ્ટતા હતી, એટલી બધી દ્રઢતા હતી, એટલો બધો એના ઉપર એમને વિશ્વાસ હતો કે જે કોઈ વ્યક્તિ એમની પાસે જાય ત્યારે બહુ જ સીધા સાદા શબ્દોમાં એ સિદ્ધાંતોની વાત કરતા અને એ સીધી હૃદયની આરપાર ઉતરી જતી. ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, એમના જીવનની અંદર પ્રશ્ન આવ્યો. રાષ્ટ્રપતિ તરીકેની પહેલી ટર્મ પૂરી થઈ, ઘણા બધા લોકો તરફથી, એમના સલાહકાર તરફથી એમને વારંવાર એવો આગ્રહ કરવામાં આવતો હતો કે તમે બીજી ટર્મ માટે પણ ઉમેદવાર બનો. એ ગૂંચવણમાં તમારે શું કરવું, ઉકેલ નહોતો આવતો કોઈ રીતે. છેવટે એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, સ્વામી મારે આમાં શું કરવું? પોતાના પુસ્તક ટ્રાન્સેન્ડન્સની અંદર એમણે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. એણે કહ્યું કે મારા જીવનમાં એટલી બધી મૂંઝવણ હતી, બંને બાજુ મને પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ દેખાતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે મને માર્ગદર્શન આપ્યું, આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. એમણે કહ્યું કે સાહેબ તમારે સેવા કરવી છે ને, તો સેવા કરવા માટે જરૂરી નથી કે આપણે પદ ઉપર હોઈએ તો જ સેવા થાય. તમે વધારે સારી સેવા કરી શકશો. હવે તમે મુક્તપણે ભારતમાં ફરો, ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓને તમે પ્રેરણા આપો, માર્ગદર્શન આપો. એમને એટલી બધી શાંતિ થઈ ગઈ. એ પોતે સ્વામીશ્રીને આ પ્રસંગથી ખૂબ જ આભાર વ્યક્ત કરતા કહે છે કે બાપા હું કેટલો મૂંઝાતો હતો, તમે આ ઉકેલ મને આપી દીધો. પ્રમુખ સ્વામી મહારાજ એવા સિદ્ધાંતોને વરેલા પુરુષ હતા. જો એ સિદ્ધાંતો આપણા હાથની અંદર આવી જાય, સમસ્યાઓ તો રોજ બદલાવાની, જીવનના કોઈ બે દિવસો એક સરખા નથી હોતા. આજે કોઈ પ્રશ્નનો ઉકેલ આપણે કાઢ્યો, કાલ નવો આવીને ઊભો રહેશે. એમાંય એક જ વ્યક્તિ સાથેના પ્રસંગોની અંદર પણ પ્રસંગે પ્રસંગે વ્યક્તિનું રૂપ બદલાય છે. એવા સમયે જો સિદ્ધાંતોની સ્પષ્ટતા હોય તો જ આપણે આત્મવિશ્વાસપૂર્વક આધ્યાત્મિક ઉકેલ તરફ વધી શકીએ. મહાભારતના સંગ્રામ પહેલાં જ્યારે પાંડવો વનની અંદર ફરતા હતા, એ વખતે યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો. પ્રસંગ એવો બન્યો કે એક સરોવરની અંદર પાંડવો પોતે જળ લેવા માટે ગયા વારાફરતી, પરંતુ જે જળ લેવા જાય એક યક્ષનો અદૃશ્ય અવાજ એને રોકે. એ અવાજનો પોતે અનાદર કરીને પાણી પીવા જાય અને ત્યાંને ત્યાં એ ઢળી પડે. ચાર પાંડવો આવી રીતે લગભગ મૃતઃપ્રાય થઈને પૃથ્વી પર પડ્યા. એ વખતે યુધિષ્ઠિર ત્યાં પહોંચ્યા અને જેવા પાણી લેવા માટે ગયા ત્યારે અવાજ આવ્યો કે જો તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર પાણી પીશો તો તમારી પણ એ જ હાલત થશે જે પેલા ચાર ભાઈઓની થઈ છે. યુધિષ્ઠિરે કહ્યું તમે કોણ છો? યક્ષ સામે પ્રત્યક્ષ થયા અને પછી એમણે યુધિષ્ઠિરને ઘણા પ્રશ્નો પૂછ્યા. એમાં એક પ્રશ્ન એ હતો, કહ પંથાહા, જીવનનો માર્ગ કયો છે? આ સ્થૂળ રસ્તાઓની વાત નથી, જીવન શૈલીની વાત છે. કોઈ એવો સિદ્ધાંત છે કે જેને પકડીને આપણે ચાલીએ તો કોઈ દિવસ ગુમરાહ ન થઈએ આપણે? ક્યારે એ રસ્તે ચાલ્યા પછી આપણે યુટર્ન વાળીને પાછા ન વળવું પડે? ક્યારે કોઈ ડાયવર્ઝનમાં ન ચડી જઈએ? એવો કોઈ રાજમાર્ગ છે? બહુ સરસ પ્રસંગ ઉપસ્થિત થયો જ્યારે યુધિષ્ઠિરે આનો જવાબ આપ્યો ત્યારે એમણે કહ્યું કે તર્કો પ્રતિષ્ઠઃ શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સ પંથાઃ. પ્રમુખ સ્વામી મહારાજ કેટલાક શ્લોકો શાસ્ત્રના મોઢે બોલતા હતા, એમાંનો એક શ્લોક આ છે. એમાં એવી વાત આવી કે તર્ક અપ્રતિષ્ઠ, તમે લોજિકથી ઉત્તર મેળવવા માટે જશો તો કોઈ સ્ટાન્ડર્ડ આન્સર નહીં મળે, કારણ કે તર્કની સામે બીજો તર્ક પણ ઊભો જ હોય છે અને કોઈ તર્ક આત્યંતિક નથી હોતો, એટલે એના ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. તર્ક અપ્રતિષ્ઠ. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે વિરાટ સ્વરૂપ સ્વામીએ વાત કરી. વિરાટ સ્વરૂપ સ્વામી અમેરિકાની અંદર આખા દેશની સૌથી વધારે નામાંકિત એવી લોની કોલેજમાં પોતે ભણેલા હતા, જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીની અંદર, અને બહુ જ ઊંચા ગ્રેડથી એમણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. એમણે કહ્યું કે સ્વામી, અમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એક આખું વર્ષ અમારા એક પ્રોફેસર અમને લોજિક ભણાવતા હતા, તર્ક. વિશ્વ પ્રસિદ્ધ એ પોતે તર્કની અંદર પ્રોફેસર હતા, પણ જ્યારે આખા વર્ષનો અભ્યાસ પૂરો કર્યો, છેલ્લા પ્રવચનની અંદર એમણે અમને એક મુદ્દાની વાત કરી કે જુઓ, તમે જે તર્ક શીખ્યા છો, તમે જે લોજિક શીખ્યા છો, એના આધારે તમે તમારા જીવનમાં ખૂબ નામના પ્રાપ્ત કરશો, તમે ખૂબ એનાથી ધન કમાશો, તમે જીવનમાં ખૂબ મોટું પદ પ્રાપ્ત કરશો, પરંતુ તમે એક વસ્તુ નોંધી રાખજો કે તમારા જીવનના જે પાયાના સિદ્ધાંતો હોય એને ક્યારેય તમે તર્કની સરાણે ચડાવતા નહીં, કારણ કે તર્કનો સ્વભાવ જ એવો છે કે કોઈ દિવસ તમને કોઈ એક ડેસ્ટિનેશન પર નહીં લઈ જાય. જો તમે તર્કને તમારા જીવનનો આધાર બનાવશો ને તો તમારું જીવન નરક જેવું બની જશે, તમે કોઈ જગ્યાએ સ્થિર નહીં ઊભા રહી શકો. એટલે કેટલાક પાયાના સિદ્ધાંતો જે તમારી શ્રદ્ધા સાથે જોડાયેલા હોય, જે તમારી લાગણી સાથે જોડાયેલા હોય, એવા સિદ્ધાંતો તમે આજે નક્કી કરો અને તમે મને વચન આપો કે આ સિદ્ધાંતો જે તમારા છે એમાં તમે ક્યારેય કોઈ તર્ક વિતર્ક નહીં કરો. આ વાત એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કરી કે બાપા, આ સિદ્ધાંતો અમને જ્યારે લોજિક ભણાવ્યા ત્યારે પ્રોફેસરે કરાવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કીધું કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનો દ્વાર છે. આ બાબતને આપણા પાયાના સિદ્ધાંતો સમજીને દ્રઢ કરી દેવા, એમાં કોઈ દિવસ કોઈ તર્ક વિતર્ક કરવા નહીં. તો તર્ક અપ્રતિષ્ઠ. બીજી વાત કરી યુધિષ્ઠિરે કે શ્રુતય વિભિન્ના. ઘણી વખત કેટલાક લોકો એમ કહે છે કે આપણે શાસ્ત્ર વચનને અનુસરીએ, સારી વાત છે, શાસ્ત્રમાં ઘણો અમૂલ્ય માર્ગદર્શન આપણને મળે છે, કારણ કે શાસ્ત્ર અનુભવમાંથી આવેલા છે, પરંતુ છતાંય આપણે જ્યારે આપણી મતિથી શાસ્ત્રને ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ ને, ત્યારે શાસ્ત્ર પણ આપણને ઘણીવાર મૂંઝવી નાખે છે, કારણ કે એમાં જ વિરોધાભાસી વચનો મળે આપણને. આમ કરવું કે આમ કરવું ખબર ન પડે. સારંગપુરની અંદર અમારા એક મહાન સંત હતા, સંત સ્વામી. એમની પાસે બોટાદની આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ગઢવી સાહેબ ઘણી વખત આવતા હતા. એ બહુ વિદ્વાન હતા, બહુ જ વિશાળ એમનું વાંચન હતું અને સંત સ્વામી પાસે ઘણી વખત પોતે આધ્યાત્મિક ચર્ચાઓ કરતા. एक वक्त एमणे संत स्वामी पासे बात करी कि स्वामी हूँ भाषा बड़ी जाणु छूँ, गुजराती, हिंदी, अंग्रेजी, बड़ी संस्कृत पण थोड़ी घणी जाणु छूँ अने हूँ आ बधा शास्त्रों वाँचू छूँ, एमांथी एना ट्रांसलेशन्स वाँची शकूँ छूँ, उपनिषदनो अनुवाद, गीतानो अनुवाद, अने मने बधुं समजाई जाय छे आम तो, कारण के हूँ भणेलो छूँ। तो तमे घणी वखत आ बधी वात करो छो कि जीवन में गुरु होवा जोईए अने गुरु होय तो ज आपणने आध्यात्मिक मार्गनी अंदर आगळनी दिशा सूझे, परंतु मने एवुं लागे छे कि भणेला माणसोने आनी जरूर लागती नथी। ए पोतानी मेळे वाँचीने पण समझी शके शास्त्रमांथी। तो संत स्वामीए साहेबने सामे प्रश्न पूछ्यो कि साहेब तमारी कॉलेजनी अंदर लाइब्रेरी छे? ए के स्वामी छे ने, केटला पुस्तकों छे? एमणे कीधुं के आटला 1000 पुस्तकों छे। संत स्वामीए कीधुं के क्लासरूम? ए के हाँ ए छे। बेन्चीस? ए के तो होय ज ने। संत स्वामी के काम करो कि तमे लाइब्रेरी राखो, क्लासरूम राखो, बेन्चीस राखो, ब्लेकबोर्ड राखो, बधुं राखो, पण तमारा जेवा मास्तरोने बधाने छूटा कर दो। शुं काम पगार आपवा? पुस्तको छे, बधा छोकराओ वाँची लेशे अने भणीने तैयार थई जशे। ए के साहेब एवुं स्वामी एवुं थोड़ुं चाले। स्वामी के शुं काम पगारनो खर्चो करवो आपणे? एमणे कीधुं के हॉस्पिटल होय, बधी ज दवाओ होय, ऑपरेशन थिएटर पण होय, पण ए के पछी डॉक्टरोने बधाने छूटा कर दो, लोको एनी जाते आवशे। ऑपरेशन थिएटर में बधा साधनों तो हशे ज, दवाओ हशे, हाजा थई जशे। ए मूंझाई गया। संत स्वामी कहे कि आ दुनियानी विद्या शीखवा माटे पण गुरु विना चालतुं नथी अने आ दुनियानो रोग मटाडवा माटे पण डॉक्टर वगर चालतुं नथी। तो भावरोग मटाड़वा माटे अने आध्यात्मिक विद्या शीखवा माटे डॉक्टर अने प्रोफेसर वगर चाले नहीं। त्या गुरुनी जरूर पड़े, त्या भावरोगना भोमियानी जरूर पड़े। आ गुरुनु कार्य छे अने एटले आपणा तमाम शास्त्रोनी अंदर एवी वात करी छे के गुरु विना काम ज ना थाय। उपनिषदनी अंदर वात करी के तद विज्ञानार्थम सह गुरुम एव अभिगछेत। ए परमात्मानु परम ज्ञान प्राप्त करवा माटे गुरु पासे ज जवुं जोईए, ए विना बीजो कोई ज उपाय नथी।